કચ્છમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. કચ્છના અબડાસા, માંડવી, મુંદ્રા તેમજ લખપત તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં જણસની આવક બંધ રાખવામાં આવી છે. વરસાદી માહોલના પગલે માર્કેટ તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. હાપામાં 28 એપ્રિલથી ખુલ્લામાં ઉતરતી જણસો, મગફળી, લસણ, ઘઉં, કપાસ, જીરું, ધાણાની આવક બંધ કરવામાં આવી છે. માર્કેટ તંત્ર દ્વારા વરસાદી વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટ પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવશે. આગામી 3 મે સુધી મોરબીમાં માર્કેટિંગ યાર્ડ કમોસમી વરસાદના પગલે મોરબી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડમાં તમામ આવક બંધ રાખવામાં આવી હોવાથી ખેડૂતોને પોતાનો માલ પરત લઈ જવાની યાર્ડ સંચાલકે સૂચના આપી છે. તેમજ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ લઈને ન આવવા જણાવ્યું છે. ભાવનગરમાં ગારિયાધાર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકાઓમાં પણ વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગારિયાધાર તાલુકાના 25 ગામ, પરવડી, વેડી, માનગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ભારે પવન સાથે વરસાદ વરસતા તલ, બાજરો, જુવાર, ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. ये हम बना मुझे हम बड़े